સર ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખને નિયમો તોડવાની છૂટ છે. પોલીસે નેતા સામે માત્ર ફરિયાદ નોંધી સંતોષ માન્યો છે. હજી સુધી પોલીસે આરોપીઓની અટકાયત નથી કરી. કેતન વાઢુ સામે પોલીસે ગઈકાલે ફરિયાદ જ નોંધી હતી. કોવિડ નિયમોના કેતન વાઢુએ ઉડાવ્યા હતા ધજાગરા પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી કરી હતી. હજી સુધી કોઈની અટકાયત ન થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. વલસાડના આપે આ દ્રશ્યો જોયા, આ પ્રસંગ ઉજવવામાં આવ્યો. નિલેશ જોશી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નિલેશ, આ નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે વલસાડમાં, અને ખુદ ભાજપના પ્રમુખે જ આ નિયમો તોડ્યા છે, પરંતુ સવાલ એ થાય છે કે પોલીસે અત્યાર સુધી કામગીરી નથી કરી કોઈ પણ પ્રકારની. જે ચોક્કસથી જણાવી દઉં કે જે ભાજપના જે અધ્યક્ષ છે ધરમપુરના, તેમના તરફથી આ લગ્નની એક પાર્ટી આપવામાં આવી હતી. તે પાર્ટીમાં ડીજેની તાલે લોકો મોટી સંખ્યામાં નાચી રહ્યા છે અને ઘણી ભીડ જોવા મળી રહી છે. પરંતુ પોલીસ સાથે આપણે વાતચીત કરતા ફક્ત અત્યારે એટલું જ કહેવામાં આવ્યું છે કે એમના લગ્ન હોવાથી અમે કઈ કાર્યવાહી કરી નથી, પણ હકીકત હજી સુધી ખબર નથી પડી કે આના ઉપર કાર્યવાહી કેમ નથી થઈ. કારણ કે જો સામાન્ય વ્યક્તિ આવી રીતનું કરે તો એના પર તાત્કાલિક કાર્યવાહી થઈ જાય, પણ ભાજપ ના હોવાથી આના પર કાર્યવાહી ન થતી હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે. બિલકુલ નિલેશ, પોલીસ છાવરી રહી છે ભાજપના પ્રમુખને. ત્યાં ઘણા લોકોની ભીડ પણ એકઠી કરવામાં આવી હતી, ત્યાંથી કોઈ આયોજક છે તેમની પણ કોઈ અટકાયત કરવામાં આવી? જી, હાલમાં વાત મળી છે એ પ્રમાણે જે ડીજે છે અને જે કઈ બી લાઇટિંગ ડેકોરેશન વાળા છે તે લોકો ઉપર કમ્પ્લેન નોંધવામાં આવી છે, અને થોડા સમયમાં લોકોનો પ્રેશર વધતા કદાચ ભાજપના પ્રમુખ ઉપર પણ આની એફઆઈઆર નોંધાઈ શકે એવી શક્યતા પૂરી દેખાઈ રહી છે. બિલકુલ, આભાર નિલેશ સમગ્ર વિગત બદલ. તો ફોન લાઈન પર અમારી સાથે હેમંત કંસારા, વલસાડના જિલ્લા પ્રમુખ અમારી સાથે જોડાયા છે. હેમંતભાઈ, આપનું સ્વાગત છે. જે રીતે આ પ્રસંગ યોજવામાં આવ્યો, કોરોનાની ગાઈડલાઈન તો નેવે જ મૂકી દેવામાં આવી એમાં. હેમંતભાઈ, હેલો. જી હેમંતભાઈ, ખૂબ જ ધામધૂમથી આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી. હેલો. ખૂબ જ ધામધૂમથી આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી, કોઈની પરમિશન લેવામાં આવી હતી? હેમંતભાઈ, આપ સાંભળો છો મારી વાત? અત્યારે હું ટ્રાવેલિંગમાં છું એટલે પેલું કવરેજ બરાબર આવતો નથી, ટાવર બરાબર આવતો નથી. હેમંત કંસારામાં સાથે જોડાયા હતા અને જેમના ત્યાં આ પ્રસંગની ઉજવણી થઈ, લીરે લીરા ઉડતા જોવા મળ્યા. આ પહેલા પણ અનેક વાર આવા પ્રસંગો ઉજવવામાં આવ્યા, પોલીસે કાર્યવાહી કરી, પરંતુ વિડીયો સામે આવ્યા બાદ કેટલાક લોકો ત્યાં એકત્રિત થયા છે. ખૂબ જ મોટી સંખ્યામાં 1000થી વધારે લોકો કે જેમણે આ પ્રસંગમાં ઉજવણી કરી, ડીજેના તાલ પર તેઓ નાચતા જોવા મળ્યા. અને ક્યાં છે કોરોના? કારણ કે આ રીતે જે પ્રસંગો ઉજવાઈ રહ્યા છે, નેતાઓ જ ખુદ નિયમોના ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યા છે. તો આ પ્રસંગ જેમના ત્યાં ઉજવાયો હતો તેમની સાથે અમે ટેલિફોનિક વાતચીત કરવાની કોશિશ કરી, પરંતુ તેમણે બહાના બતાવ્યા અને અમારો ફોન પણ તેમણે કટ કરી દીધો. તો જે રીતના આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જો સામાન્ય માણસ કે જે પ્રસંગની ઉજવણી કરવી હોય, કોઈ પણ પ્રસંગ પોતાના ઘરના આંગણે કાઢવો હોય, તો તેમણે સૌથી પહેલા કલેક્ટરની પરવાનગી લેવી પડે છે. સૌથી પહેલી કંકોત્રી તેમણે કલેક્ટરને આપવી પડે છે, અને કલેક્ટર એ વ્યક્તિઓને જુએ છે કે કેટલા લોકોને પરમિશન આપીને ત્યારબાદ જ આ પ્રસંગની ઉજવણી થતી હોય છે. પરંતુ અહીંયા તો આપ જોઈ શકો છો નિયમોને નેવે જ મૂકી દેવામાં આવ્યા છે. તો ધરમપુરના આ દ્રશ્યો વલસાડના આપ જોઈ શકો છો, કોરોનાના નિયમો સંપૂર્ણપણે નેવે મૂકી દીધા છે. કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ નહીં, મોઢા પર માસ્ક નહીં, અને સામાન્ય દિવસોમાં જે કોરોનાની ગાઈડલાઈન પહેલા આપણે જે પાર્ટીઓ કરતા હતા તે જ પ્રકારની પાર્ટી
લગ્ન પ્રસંગમાં કરવામાં આવી છે. વિડીયો સામે આવ્યા બાદ સવાલ પોલીસની કામગીરીને લઈને થઈ રહ્યો છે. તમારી સાથે વાતચીત કરવા માટે વલસાડના DYSP MN ચાવડા અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે. સર, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. આપને ખબર છે કે વલસાડમાં આવો કોઈ પ્રસંગ ઉજવાયો? વલસાડના ધરમપુરમાં આ પ્રસંગ હતો, એમાં પોલીસે ચેક કરતા એ મળી આવતા તેઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. કોના કોના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો? જે કેતનભાઈ છે એમના વિરુદ્ધમાં, એમના દીકરાના વિરુદ્ધમાં જેણે ઓર્કેસ્ટ્રા પાર્ટીનું આયોજન કર્યું હતું, એમના કાકાનો છોકરો એના વિરુદ્ધમાં, અને ઓર્કેસ્ટ્રા પાર્ટીના જે મેમ્બર્સ હતા એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શું કાર્યવાહી થશે અને કેટલા સમયની અંદર તે લોકોની ધરપકડ થશે? અને એમાં ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે. આજે પ્રસંગ ઉજવવામાં આવ્યો તેની કોઈ પરમિશન આપની પાસેથી લેવામાં આવી હતી? એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવેલું હતું એમના દ્વારા. હા, એટલે એમને પરમિશન આપી દેવામાં આવી હતી કે 1000 લોકો તમે બોલાવો? ના ના, એમાં શું હોય છે કે ઓનલાઈન એન્ટ્રી કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને પોલીસ એના આધારે ચેકિંગ કરતી હોય છે. એ ચેકિંગમાં વધારે માણસો ભેગા થયા હતા એના અનુસંધાને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બિલકુલ, આપ જોડાયા, ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી કરવામાં આવી અને તે વિડીયો સામે આવ્યા બાદ તે લોકો વિરુદ્ધ કાર્યવાહી થઈ છે. ધરમપુર ભાજપ પ્રમુખે આ નિયમો તોડ્યા છે. આ પહેલા પણ નેતાઓ, ધારાસભ્યો અને પ્રમુખો અનેક વાર નિયમોના ધજાગરા ઉડાવી ચૂક્યા છે. વધુ એક આ વિડીયો સામે આવ્યો છે. હજી સુધી પોલીસે આરોપીઓની ધરપકડ નથી કરી, માત્ર ને માત્ર ફરિયાદ નોંધી છે. પરંતુ હવે ધરપકડ ક્યારે થશે? કારણ કે સામાન્ય લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય લોકોએ કોઈ પાર્ટી કરવી હોય, નાનો પ્રસંગ કરવો હોય કે લગ્ન પ્રસંગ કરવો હોય તો પણ તેમણે વિચારવું પડે છે. પોતાના જે સગા સંબંધીઓ છે તેમને કટ કરવા પડે છે અને ખૂબ જ ઓછા અને સીમિત માણસોની વચ્ચે પોતાનો પ્રસંગ ઉજવવામાં આવે છે. તેઓ બીજી તરફ આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના કારણે સ્થાનિકોમાં પણ રોષ છે. સ્થાનિકો પણ એવું કહી રહ્યા છે કે શું માત્ર નિયમો સામાન્ય જનતા માટે છે? શું ધારાસભ્યો, પ્રમુખો અને સાથે સાથે જે બિઝનેસમેન છે તે લોકોને આ કોઈ પણ પ્રકારના નિયમો નડતા નથી? કારણ કે આ પહેલા પણ આવા અનેક વિડીયો સામે આવી ચૂક્યા છે. DYSP સાથે મેં ખાસ વાતચીત કરી અને તેમણે કીધું કે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઓર્કેસ્ટ્રા જે લોકો આવ્યા હતા તેમના વિરુદ્ધ પણ ફરિયાદ થઈ છે અને ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે. તો આ વિડીયો આપ જોઈ શકો છો. ખૂબ જ મોજ મસ્તી સાથે આ પ્રસંગની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. જ્યાં પણ તમે નજર નાખશો ત્યાં સુધી લોકોની ભીડ એકત્રિત છે.